મારો ઉદ્દેશ્ય બે વિડીયોની અંદર તમારું જે MPHW નો આખો સિલેબસ છે તે પૂરો કરવાનો છે. તો આ જે બુક છે તે તમારી જે SI કરો છો, SI નો કોર્સ કરો છો ત્યારે જે મળે છે એ જ બુક છે. કોઈ મેં એક્સ્ટ્રા કોઈ પબ્લિકેશન બુક ખરીદેલી નથી, તો એનું જ હું અહીંયા તમને રજૂ કરીશ. તો ચાલુ કરીએ છે. તો આ વિડીયો ઘણો લાંબો બનશે કેમ કે આની અંદર આપણે ઓલમોસ્ટ બધું જ કવર કરવાના છે, અને બીજો વિડીયો આવશે તેની અંદર જે આપની હ્યુમન સિસ્ટમ છે તે કવર કરીશું. તો ચાલુ કરીએ છે. અને આની અંદર કેટલીક વસ્તુ આગળ મેં વિડીયોઝ અપલોડ કરેલા છે એ પાછી રિપીટ થશે, તો અમુક વસ્તુ સ્કીપ કરતી જઈશ ને જે મેઇન મેઇન વસ્તુ હશે તે સમજાવીશ, બાકી તમે વાંચી લેજો. તો ચાલુ કરીએ છે. પદાર્થના સ્વરૂપો કેટલા કયા? તો આ પદાર્થના 3 સ્વરૂપો હોય છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો આ જે તમે SI નો કોર્સ કરતા હો ત્યારે તમારી મૌખિક પરીક્ષા લેતા હોય છે, મૌખિક સવાલ પૂછે તો એ માને છે, તો આમાંથી કેટલાક આપણે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે. ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો પૃથ્વી દરેક વસ્તુને પોતાની સપાટી પર તરફ ખેંચે છે તેને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. ઉચ્છલનના પ્રકારો કેટલા છે? તો 3 છે. અવાજ ક્યારે પેદા થાય? જ્યારે કોઈ વસ્તુમાં કંપન પેદા થાય છે ત્યારે. તમે જોશો તમારું જે ગળામાં લેરિંગ્સ છે તો એની અંદર પણ છે ને એવા સ્નાયુ હોય છે જે એની અંદર કંપન પેદા થતી હોય છે, એના લીધે આપણા ગળામાંથી અવાજ આવતું હોય છે. જે સ્વર પેટી હોય છે તે, તો ત્યાં કંપન પેદા થાય છે એટલે અવાજ આવે છે. તો એ જ કંપન પેદા થાય ત્યારે અવાજ આવે. ઉષ્ણતામાનને શેમાં દર્શાવાય? સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં. ઉકળતા પાણીનું ઉષ્ણતામાન કેટલું? 100 ડિગ્રી સેલ્સિયસ અથવા 212 ડિગ્રી ફેરનહીટ. બરફ કેટલા ઉષ્ણતામાને બને? તો 0 ડિગ્રી સેલ્સિયસ અથવા 32 ડિગ્રી ફેરનહીટ. સેન્ટીગ્રેડમાંથી ફેરનહીટમાં ફેરવાનું સૂત્ર મોસ્ટ કોમન ક્વેશ્ચન છે, મતલબ અડધાથી ઉપરની એક્ઝામ પૂછાયું જ છે, તો તમે આ યાદ રાખી લેજો. તો 9 સેલ્સિયસ ઇઝ ઇક્વલ 5 ડિગ્રી ફેરનહીટ. -160. હવે આની અમુક વખત એમ પણ લખેલું હોય કે 9 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 160 ઇઝ ઇક્વલ 5F, આવું પણ લખેલું હોય, તો સેમ જ છે. પ્રકાશ કેવી રીતે ગતિ કરે છે? તો સીધી લીટીમાં પ્રકાશ ગતિ કરે છે. પારદર્શક કોને કહેવાય? જે વસ્તુમાંથી પ્રકાશ પસાર થઈ શકે તેને પારદર્શક કહેવાય. માઇક્રોસ્કોપના પ્રકારો કયા છે? તો સાદુ માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. લિટમસ પેપર શા કામમાં આવે છે? તો એસિડિક તથા બેઝિક પદાર્થની ઓળખ માટે. સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ કઈ? ફરો પાકવા, દૂધનું દહીં થવું, ખોરાકનું પાચન, લોખંડને કાટ લાગો. એસિડ અને આલ્કલી ભેગા થવાથી શું બને છે? તો ક્ષાર અને પાણી બને. ક્ષારના નામ મીઠું, પોટેશિયમ પરમેંગનેટ, પ્લાસ્ટર ઓફ પેરિસ. તો એમ પૂછી લે કે નીચેનામાંથી ક્ષાર કયું છે, તો તમને ઓપ્શન આપી દેશે કે આ મીઠું આપેલું, પોટેશિયમ પરમેંગનેટ, પ્લાસ્ટર ઓફ પેરિસ આપેલું, અને આપેલ તમામ આપેલા હોય એના પૂછી લઈ. ખોરાકના ઘટકો કયા? તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ક્ષારો અને પાણી. એમિનો એસિડ્સ કેટલા છે? 24 છે. તે પૈકી જે 14 શરીરમાં બને અને 10 બહારથી લેવા પડે. એન્ઝાઇમ એટલે શું? ઉદ્દીપકો. તે શરીરની જીવ રસાયણ ક્રિયાઓ ઝડપી બનાવે છે. પાચક એન્ઝાઇમના નામ તો ઉત્સેચક જ છે. એન્ઝાઇમ ઉત્સેચક બંને સમાનાર્થી છે. એન્ઝાઇમ ઇંગ્લિશમાં કહેવાય, ઉત્સેચકો ગુજરાતીમાં કહેવાય. માલ્ટેઝ, લેક્ટેઝ, એમાઇલેઝ, પેપ્સિન, ટ્રિપ્સિન. તો જેની પાછળ એઝ આવે ને, એઝ એ એન્ઝાઇમ હોય કે ઉત્સેચક હોય. તો માલ્ટેઝ છે તે માલ્ટોઝને તોડવાનું કામ કરશે. લેક્ટેઝ લેક્ટોઝને તોડવાનું કામ કરશે. એમાઇલેઝ એમાઇલોઝને તોડવાનું કામ કરશે. હોર્મોન્સ એટલે શું? શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા સ્ત્રાવો. હોર્મોન્સના નામ ટેસ્ટોસ્ટેરોન, એન્ડ્રોજન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોન અને ઇન્સ્યુલિન. વિટામિન્સના પ્રકારો કયા? એ, ડી, ઈ, કે. એ ચરબીમાં દ્રાવ્ય છે.
બી કોમ્પ્લેક્સ, સી પાણીમાં દ્રાવ્ય છે. તો આ પણ એક્ઝામમાં પૂછાય છે, તો યાદ રાખજો. વિટામિન ડી શેમાંથી મળે છે? સૂર્યપ્રકાશમાંથી. આંટરડામાં કયા વિટામિન બને છે? આ યાદ રાખજો. આંટરડામાં કયા વિટામિન બને છે? બી કોમ્પ્લેક્સના કેટલાક ઘટકો તથા વિટામિન ઈ. યાદ રાખજો. વિટામિનની ખામીથી થતા રોગો કયા? રતાંધરાપણું, વિટામિન એથી થાય, બેરબીર વિટામિન બી, એનિમિયા, સ્કર્વી, સ્કર્વી વિટામિન સી, સુક્તાન વિટામિન ડી. હવાનું પ્રદૂષણ શેનાથી થાય? કાર્બન મોનોક્સાઇડ, કેટલીક વખત આમ આપી દઈ, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ, સલ્ફર કે સલ્ફર ડાયોક્સાઇડ, તો SO2, રજકણો, ધુમાડા વગેરેથી થાય છે. ઓઝોન શું છે? તે ક્યાં હોય છે? તો તે એક વાયુ છે, પૃથ્વીની સપાટીથી 20-40 કિલોમીટર ઉપર. તો જે ઓઝોન છે તે આપણે પૃથ્વીના વાતાવરણમાં સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે. સ્ટ્રેટોસ્ફિયરમાં તેનું લેયર આવેલું હોય છે, ઓઝોન પડ જેને આપણે કહીએ છીએ. તો જે ઓઝોન સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે તે સૂર્યમાંથી જે યુવી કિરણો આવે છે, અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો આવે છે, તેને સામે તેને શોષી લે છે અને તેને પૃથ્વી પર આવતા રોકે છે, જેથી જે યુવીની આડઅસર છે તે પૃથ્વી પર જે સજીવ છે તેને તેની ઉપર નહીં થાય. તો ઓઝોન એ એક પ્રોટેક્ટિંગ લેયર છે. ટ્રોપોસ્ફિયરમાં ઓઝોન વાયુ હોય તો તે હાનિકારક છે. સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન હોય તે આપણા માટે સારું છે. તે સૂર્યપ્રકાશમાંથી આવતા યુવી રેડિયેશન છે તેની સામે રક્ષણ આપે છે. તો યાદ રાખજો. ઓઝોન પડમાં ઘટાડાની અસરો શું છે? તો કેન્સર, અનાજ ઉત્પાદનમાં ઘટાડો, સૂક્ષ્મજીવો, જળચર પ્રાણીઓનો નાશ વગેરે. પાણીનું પ્રદૂષણ શેનાથી થાય? સુએજ, ઉદ્યોગોના નક્કામાં પદાર્થો, સાબુ, ડિટર્જન્ટ, પેસ્ટિસાઇડ, ખાતરો વગેરે. 1 મીટરના સેન્ટીમીટર કેટલા અને મિલીમીટર કેટલા? તો 1 મીટરના 100 સેન્ટીમીટર અને 1 મીટરના 1000 મિલીમીટર. 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર? 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. 2.54 સેન્ટીમીટર. 1 ગ્રામ કેટલા મિલીગ્રામ? તો 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. 1 ગેલન એટલે કેટલા લીટર? 1 ગેલન એટલે 4.55 લીટર. 49નું વર્ગમૂળ આવે તો હવે નાના છોકરાને પણ આવડે, એટલે 60 આવશે. 60 × 7 = 49. વર્ગમૂળ એટલે શું? વર્ગ આનું કરીએ તો 7 × 7 = 49. વનસ્પતિ સજીવ ગણાય કે નિર્જીવ? સજીવ. જીવ વિજ્ઞાનની મુખ્ય શાખાઓ કઈ છે? આ હવે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ. દરેક સજીવનો સૌથી નાનો એકમ કોષ અથવા સેલ. સૌથી મોટું પ્રાણી કયું છે? વ્હેલ. પૃથ્વીના વાતાવરણના 3 વિભાગો કયા છે? તો હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર ને એટમોસ્ફિયર. હાઇડ્રોસ્ફિયર એટલે જ્યાં પાણી હોય, લિથોસ્ફિયર એટલે જમીન, એટમોસ્ફિયરમાં બધા જુદા જુદા પ્રકારના વાયુઓ આવેલા હોય જેને આપણે વાતાવરણ પણ કહીએ છીએ. તો 3 છે. બીજું એક બાયોસ્ફિયર પણ આવે. બાયોસ્ફિયર જેની અંદર બધા સજીવ રહે છે તે. જે બાયોસ્ફિયર છે ત્યાં 3 મળીને બને છે, કેમ કે સજીવને પાણીની જરૂર છે, જમીનની જરૂર છે અને વાયુની પણ જરૂર છે. તો માનવ કોષના 3 ભાગના નામ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. ક્રોમોઝોમ્સ કેટલા હોય છે? તો 46 એટલે કે 23 જોડ હોય છે. એમાંથી 22 + XY or XX. માનવ શરીરમાં કુલ કેટલા તંત્રો હોય છે? 11. અસ્થિતંત્રમાં કુલ કેટલા હાડકા? 206. હાડકાના સાંધાના પ્રકાર, ચલ સાંધા, અચલ સાંધા, આપણે આ જોયું છે લગભગ મારા લાસ્ટ વિડીયોની અંદર, આપણે જ્યારે સાંધા કે બંધાયા ત્યારે હાડકાને એ બન ભણેલા ત્યારે.
સ્નાયુના પ્રકારો કયા છે? સ્વૈચ્છિક સ્નાયુ અને અનિચ્છિક સ્નાયુ. શ્વસનતંત્રના ભાગોના નામો: નાક, ગરુ, સ્વરપેટી, શ્વાસનળી, બ્રોન્કાઈ, બ્રોન્ક્યુલ, વાયુકોષો. 5th કાર્ય શું છે? લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સિજન આપવું. દર મિનિટે કેટલા શ્વાસોશ્વાસ થાય છે? તો 18-20. આપણને યાદ રાખજો, આ લગભગ પૂછાયેલું છે. પાચન તંત્રના ભાગોના નામ: મોં, લાળ ગ્રંથિ, જીભ, અન્ન નળી, જઠર, નાનું આંતરડું, મરાશય, મળદ્વાર, યકૃત, પેન્ક્રિયસ. લાળ ગ્રંથિઓ કેટલી હોય છે? 3 જોડ, કુલ 6. રુધિરાભિસરણ તંત્રના ભાગોના નામ: હૃદય, ધમની, કેશવાહિની, શિરા. લોહી શેનું બનેલું હોય છે? તો લાલકણ, સફેદકણ, રાગકણ અને રક્તરસ. બ્લડ ગ્રુપના પ્રકારો: AB અને O, ઉપરાંત RH પોઝિટિવ અને RH નેગેટિવ. ધમની અને શિરાનું કયું લોહી હોય છે? ધમનીમાં શુદ્ધ એટલે ઓક્સિજનયુક્ત અને શિરામાં અશુદ્ધ એટલે કે કાર્બન ડાયોક્સાઇડયુક્ત. અને જે અપવાદ છે તે પહેલાં યાદ રાખવાની, ફૂફૂસ ધમની જે છે તે અશુદ્ધ રુધિર અને જે શિરા ફૂફૂસ શિરા જે છે તે શુદ્ધ રુધિર એમાંથી વહે છે. શરીરમાં કેટલું લોહી હોય છે? તો 5-6 લિટર. રક્તકણનું સરેરાશ આયુષ્ય: 120 દિવસ. હૃદય 1 મિનિટમાં કેટલી વખત ધબકે છે? તો 70-80 વખત. શરીરના નક્કામાં પદાર્થો કેવી રીતે બહાર નીકળે છે? વાયુ રૂપે, ફેફસા દ્વારા. પ્રવાહી રૂપે, પરસેવા, ચામડી દ્વારા તથા મૂત્ર, કિડની દ્વારા, ગંધ સ્વરૂપે અને મળ દ્વારા. મૂત્રીય તંત્રના ભાગોના નામ: 2 મૂત્રપિંડ, એટલે કે 2 કિડની, 2 મૂત્રવાહિની, મૂત્રાશય, યુરિનરી બ્લેડર ને મૂત્રનળી. તો મધ્યસ્થ ચેતાતંત્રના ભાગો કયા? નાનું મગજ, મોટું મગજ, પોન્સ, થેલેમસ, હાઇપોથેલેમસ, મિડબ્રેઇન, મેડ્યુલા, કરોડરજ્જુ, ન્યુરોન્સ. ચેતાતંત્રનો મૂળભૂત એકમ કયો છે? ન્યુરોન. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ: પ્યુચ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, સુપ્રાનિલ, સુપ્રા રિનલ, પેન્ક્રિયસ, ટેસ્ટિસ, ઓવરી. બરોડ ક્યાં આવેલ છે? પેટના ઉપરના ભાગમાં, ડાબી બાજુએ, જઠરના પાછળના ભાગમાં. ઓવરીમાં શું પેદા થાય છે? તો એની અંદર એગ બને છે અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ રિલીઝ થાય છે. પુરુષના પ્રજનનના અવયવના નામ: તો ટેસ્ટિસ, એપિડિમિસ, વાસા ડેફરન્સિયા, વિરિયાસસ, વિરિયાશય, વિર્યનલિકા, પુરુષ ગ્રંથિ, જનનેન્દ્રિય. સૂક્ષ્મ જીવાણુના પ્રકારો: તો વાયરસ, બેક્ટેરિયા, પ્રોટોઝોઆ, ફૂગ. આ હું એ કરાવેલું હતું એટલે હું પાછું રિપીટ નહીં કરીશ, એટલે લાસ્ટ વિડીયોમાં જ કરાવેલું હતું. વિવિધ સમિતિની ભલામણો પૂછાય છે તમારી પરીક્ષાની અંદર, આપણે એ જોઈશું. તો જે ભોરે કમિટી હતી તે 1946 આવી હતી. તો જો આ GPSSB એક્ઝામ લઈ છે તો તમને એમ પણ પૂછી લે કે ભોરે કમિટી આપી દીધી હોય ને, એની સામે એને કયા વર્ષમાં રજૂ કર્યું હોય તેની સાલ આપી દીધી હોય અને તમને મેચિંગ કરવાનું કહે કે જોડકા જોડો. તો આપણે વર્ષ યાદ રાખજો કે સૌથી પહેલાં આવેલી હતી ભૂરે કમિટી. એમાં શું કીધું હતું કે પ્રાથમિક આરોગ્ય સેવાઓ તમામ સ્તરે શક્ય તેટલા નજીકમાં ઉપલબ્ધ થઈ શકે તે રીતે વ્યવસ્થા કરી એકીકૃત રીતે પૂરી પાડવી. ત્યારબાદ મુડલિયાર કમિટી 1961 આવી હતી. આમાં શું કીધું હતું કે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ સંબંધિત સગવડો નિરીક્ષણ કરવું, તેમાં વધારાના કેન્દ્રો ઊભા કરવાના બદલે ચાલુ કેન્દ્રોની સુવિધાઓ ગુણવત્તાસભર બનાવી. ચડ્ડા કમિટી 1963. મેલેરિયાના કેસોમાં મોટા પાયે ઘટાડો થવાથી રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ સાથે જોડાયેલા કાર્યકરોને બીજા ક્ષેત્રોમાં નિમણૂક કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મુખર્જી કમિટી 1965. વસ્તી નિયંત્રણ કાર્યક્રમના સારા પરિણામો મેળવવા માટે પરિવાર નિયોજિત કાર્યક્રમનું પુનઃ નિરીક્ષણ કરવું. જંગલવાલા કમિટી 1969.
એકસરખી સેવાનું પુનરાવર્તન ન થાય તેમજ વધારે ખર્ચ ન થાય તે માટે નિયંત્રણ સેવાઓ તેમજ રોગનાશન સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને એકીકૃત કરવા જોઈએ. કરતાળસી કમિટી 1978. એકલ હેતુક સ્વાસ્થ્ય કર્મીને બહુ હેતુક સ્વાસ્થ્ય કર્મી બનાવવા, મલ્ટી એટલે કે તમે જેની તૈયારી કરો છો તેની ભલામણ કરતાળસી કમિટી દ્વારા આપવામાં આવી હતી. આ પૂછાઈ શકે એવું છે. તો કરતાળસી કમિટી યાદ રાખજો, 1978માં આવી હતી, તેમણે MPHWની ભલામણ કરી હતી. શ્રીવાસ્તવ કમિટી 1975. અર્ધ વ્યવસાયી આરોગ્ય દર સંબંધી દ્રષ્ટિકોણ અને રોમ યોજના અર્થાત તબીબી ચિકિત્સા શિક્ષા પર પુનર્નિરીક્ષણ કરવું. કૃષ્ણન કમિટી 1982. શહેરી આરોગ્ય સેવા દેખભાળ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી મૂળભૂત સેવા ઉપલબ્ધ કરાવી, ખાસ કરી શહેરી સ્લમ વિસ્તારમાં. બીજા સવાલ છે, એપિડેમિયોલોજિકલ ટ્રાયડ શું છે? તો એજન્ટ, હોસ્ટ અને વાતાવરણનું સમન્વય અથવા આ પ્રતિક્રિયા ત્રિકોણ એટલે કે જે ટ્રાયડ છે તેની અંદર એજન્ટ આવશે, હોસ્ટ આવશે અને જે વાતાવરણનું સમન્વય એટલે તેમને અનુકૂળ વાતાવરણ. તો આ ત્રણ જ્યારે ભેગા થશે, ત્રણ કન્ડિશન બનશે, તો આને એપિડેમિયોલોજિકલ ટ્રાયડ કહેવાય છે. વેક્સિનનું મુખ્ય કાર્ય શું છે? રોગનો અટકાવ, રોગ સામે પ્રતિરોધક શક્તિ પેદા કરવાનું. દુનિયામાંથી શિજરાનો રોગ ક્યારે નાબૂદ થયો? તો 8/5/1980. ત્રિગુણી રસી કેટલા ઉષ્ણતામાને જાળવવામાં આવે છે? 2°C થી 8°C. એઇડ્સ કયા વાયરસથી થાય છે? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, HIV. પછી છે, ઓરી ફેલાવનાર વિષાણુનું નામ? તો RNA, પેરામિક્સો વાયરસ, મોરબિલી વાયરસ. કોલ્ડ ચેઇન જાળવણી માટે ત્રણ સાધનો, તો અહીંયા ત્રણ કરતાં વધારે સાધનના નામ લખ્યા છે. ILR, ડીપ ફ્રીઝર, વેક્સિન કેરિયર, ડે કેરિયર, કોલ્ડ બોક્સ, ડાયલ થર્મોમીટર, વોક ઇન કુલર, વોક ઇન ફ્રીઝર. આપના શરીરમાં સામાન્ય રીતે આવશ્યક ત્રણ ખનિજના નામ બતાવો. આયોડિન, આયરન, કેલ્શિયમ. હિમોગ્લોબિન બનાવવા માટે કયા પદાર્થોની જરૂર છે? તો પ્રોટીન, આયરન, ફોલિક એસિડ અને વિટામિન B12. ક્રૂડ ડેથ રેટની વ્યાખ્યા? તો વર્ષ દરમિયાન ખાસ ભૌગોલિક વિસ્તારમાં કુલ નોંધાયેલું મૃત્યુ અને એના છેદમાં એ જ ભૌગોલિક વિસ્તારની મધ્યમવર્તી વસ્તી ગુણ્યા 1000. પલ્મોનરી શિરામાં કયા પ્રકારનું લોહી વહે છે? શુદ્ધ ઓક્સિજન યુક્ત લોહી. અને ફુફ્ફુસ ધમનીની અંદર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી એટલે કે અશુદ્ધ લોહી વહે છે. સગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી કેટલી વાર માતાની એન્ટીનેટલ તપાસ કરવી જોઈએ? તો ઓછામાં ઓછી 3 વાર. RCHનું પૂરું નામ બતાવો. રિપ્રોડક્ટિવ અને ચાઇલ્ડ હેલ્થ. મધ્યમવર્તી વસ્તી એટલે શું? 1 જુલાઈના રોજની વસ્તી. ટાઇફોઇડ તાવના નિદાન માટે કયો લેબોરેટરી ટેસ્ટ થાય છે? વિડાલ. વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 11 જુલાઈ. રોગચારાની વ્યાખ્યા. પ્રસૂતિ માટેની અપેક્ષિત તારીખ કઈ રીતે ગણાય છે? તો છેલ્લા માસિકનો પ્રથમ દિવસ, લાસ્ટ મેન્સ્ટ્રુએશન પીરિયડનો પ્રથમ દિવસ, પ્લસ 9 મહિના અને 7 દિવસ. અહીંયા આપ્યું છે. ફૂડ પોઈઝનિંગ માટે જવાબદાર જીવાણુ સાલ્મોનેલા, સ્ટેફાઇલોકોકી, સ્ટેફાઇલોકોકાઈ,
સીએલ બોટ્યુલિસમ, બોટ્યુલિઝમ, સીએલ પરફિંજિસ, બી સિરિયસ, બી સેરિયસ, એએફપી એક્યુટ ફ્લેસિડ પેરાલાઇસિસ કયા રોગ સાથે જોડાયેલ છે? તો પોલિયો માઇલાઇટિસ. ઓઆરએસ, ઓઆરએસની ફોર્મ્યુલા બતાવો. તો આ પણ પૂછાય છે કે એની અંદર સોડિયમ ક્લોરાઇડ આવેલો હોય છે, સોડિયમ બાયકાર્બોનેટ પણ આવેલો હોય છે, પોટેશિયમ ક્લોરાઇડ પણ આવેલો હોય છે, ગ્લુકોઝ પણ હોય છે, ને એક લીટર પીવા લાયક શુદ્ધ પાણી આપને બનાવવાનું હોય છે એમાં. તો કેટલા ગ્રામ છે એ તો નહીં પૂછતા, પણ કયા કયા એની અંદર પદાર્થ આવેલા હોય છે તે પૂછે છે. તો NaCl આપેલું હોય, NaCl આવે છે, સોડિયમ ક્લોરાઇડ આવે છે, સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ ક્લોરાઇડ. સર્વે અને સર્વેલન્સનો તફાવત. સર્વે એક વખત થાય છે, જ્યારે સર્વેલન્સ સાથે ચાલતી પ્રક્રિયા છે. રેડિયેશનના બે પ્રકાર જાણો, કુદરતી અને માનવસર્જિત. પ્રકાશ કયા યુનિટમાં માપવામાં આવે છે? લક્સ. વેન્ટિલેશનને બે મુખ્ય પદ્ધતિ, કુદરતી અને કૃત્રિમ. આંતરરાષ્ટ્રીય કલર કોડિંગ અનુસાર ચેપી લિનનના હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ માટે કયા કલરની બેગનો ઉપયોગ થાય છે? તો લાલ કલરની બેગ. સુએજ અને સ્લજનો તફાવત. સુએજ મરયુક્ત ગંદા પાણી જે ઘરના સંદાસ ફેક્ટરી અને ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળે છે, તે રસોડા અને બાથરૂમમાંથી નીકળતા વેસ્ટ ગંદા પાણીને સ્લજ કહેવાય છે. હવા પ્રદૂષણ માટે જવાબદાર ગેસના નામ, તો કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન અને હાઇડ્રોકાર્બન્સ. SWM નું આખું નામ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. માખી દ્વારા ફેલાતા રોગ, ટાઇફોઇડ, કોલેરા, ઝાડા ઉલટી, એ અને ઈ પ્રકારનો કમરો અને મરદો. મચ્છર કયા પ્રકારનો વાહક છે? જૈવિક, બાયોલોજિકલ. ઈચ માઇટ થી થતો રોગ, ખુજલી ને ખસ. વિષાણુથી ફેલાતા ચાર અગત્યના રોગના નામ જણાવો. ઓડી, પોલિયો, માયલ્ટિસ, હડકવા, કમરો, ઇન્ફ્લુએન્ઝા. સેનેટરી કૂવાની પેરાપેટ દિવાલની ઊંચાઈ જણાવો, 28 ઇંચ. બેક્ટેરિયાથી ફેલાતા ચાર રોગ, ટ્યુબરક્યુલોસિસ, ડિપ્થેરિયા, કોલેરા, ટાઇફોઇડ. તમને એમ પૂછી લે કે નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી ફેલાય છે, નીચેનામાંથી કયો રોગ વાયરસથી ફેલાય છે, તો આ રીતના તમને ઓપ્શન આપી શકે છે. એડિસ મચ્છર દ્વારા ફેલાતા 3 રોગ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને યલો ફીવર. રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કયા સાધનથી થાય છે? ક્લોરોસ્કોપ. 1 ગ્રામ કાર્બોહાઇડ્રેટમાંથી કેલરી કેટલી મળે છે? 4 કેલરી. 3 અગત્યના એમાઇનો એસિડ, લ્યુસિન, આઇસોલ્યુસિન અને લાઇસિન. દૂધની સ્પેસિફિક ગ્રેવિટી જણાવો, આ પણ પૂછાય છે. તો 1.028 થી 1.030. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડીમાં અપાતી 3 સેવાઓ જણાવો. આની અંદર 3 કરતાં વધારે સેવાઓ આપી છે. રોગ પેદા થનાર સમય ગાળો, ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું? તો વિષાણુનો શરીરમાં પ્રવેશ અને રોગના લક્ષણ અને ચિહ્નો દેખાવાના સમયગાળાને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે. સામાન્ય બ્લડ પ્રેશર તો 120 થી 80. માતા મૃત્યુદર માટે જવાબદાર 3 મુખ્ય કારણો, એનિમિયા, વિષાક્તતા અને રક્તસ્ત્રાવ. નાકોનું પૂરું નામ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. સરેરાશ ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? 7 થી 14 દિવસ. બાયોલોજિકલ કંટ્રોલ, મચ્છરના ઉત્પત્તિ સ્થાનો, બ્રિડિંગની જગ્યાઓના નિયંત્રણ માટે કઈ માછલીઓ? ગપ્પીને ગંબુસિયા. પ્રાથમિક આરોગ્ય સેવા માટેના સિદ્ધાંતના નામ આપો. જનતાની ભાગીદારી, ન્યાય વહેંચણી, યોગ્ય ટેકનોલોજી. જો આ તો ઓરલ ક્વેશ્ચન છે, આ નહીં પૂછાય. ખસની સારવારમાં કઈ દવાઓ અપાય છે? તો બેન્ઝિલ બેન્ઝોટ ઇમલ્સન 25%. હુકવોર્મ શરીરમાં ક્યાંથી પ્રવેશે છે? તો પગની ચામડી. 1 ગ્રામ ચરબી કેટલી કેલરી આપે છે? 9 કેલરી. આયરન કયા કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે? ગોળ, રાગી, લીલા શાકભાજી, ખજૂર, પાકા ટામેટા, મીઠ, ફીશ, ઈંડા.
તો પૂછી લઈ કે આયરન નીચેનામાંથી કયા કઈ કયા પદાર્થોમાંથી મળે છે, તો ઓપ્શન આપી દઈ તો આપણે યાદ રાખવાનું. આ IMR 12 મૃત્યુદંડની ફોર્મ્યુલા. તો મુકરર ભૌગોલિક વિસ્તારમાં મુકરર વર્ષ દરમિયાન નોંધાયેલ 0-1 વર્ષના શિશુના મૃત્યુ છેદમાં તે જ વર્ષ દરમિયાન તે જ મુકરર વિસ્તારમાં નોંધાયેલ જીવિત જન્મ ગુણ્યા 1000. આવશ્યક ફેટી એસિડના નામ જણાવો. લિનોલિક એસિડ, લિનોલેનિક એસિડ ને એરિકડોનિક એસિડ. તો તમને હવે એમ આપી દે કે નીચેનામાંથી કયું એમિનો એસિડ છે, નીચેનામાંથી કયું ફેટ છે, તો થોડુંક યાદ રાખવાનું. મૌખિક સવાલ છે. સગર્ભા માતાને કેટલું વધારે પ્રોટીન અને કેલરી આપવી જોઈએ? તો 300 કેલરી પર દિવસ અને 15 ગ્રામ પ્રોટીન પર દિવસ. તો યાદ રાખજો કે 15 એટલે 15 છે, કઈ રીતના યાદ રાખશો આ? તો 15 ગ્રામ પ્રોટીન પ એટના પ્રોટીન યાદ રાખજો, અને 15 × 30 કરીને 300 યાદ રાખજો. 300 કેલરી પર દિવસ કેલરી જોઈએ સગર્ભા માતાને. 1 ગ્રામ પ્રોટીન કેટલી કેલરી આપે છે? 4. કયા વિટામિનની કમીથી બાળકોમાં સુક્તાન અને વયસ્કોમાં ઓસ્ટિયોમેલેશિયાનો રોગ થાય છે? વિટામિન ડી તો જુઓ, તમને હું એ કીધું છે કે ઓસ્ટિયો જેવું આવે કંઈ, તો એ હાડકા રિલેટેડ વસ્તુ હોય. તો પૂછાય કે આ રોગ કયા કોને સંબંધિત છે એવું પૂછાય તો આપને ખબર હોવી જોઈએ કે હાડકા રિલેટેડ વસ્તુ છે. તો ઓસ્ટિયો જેવી વસ્તુ આવે તો આપણે હાડકા યાદ રાખવાનું. આપણે શરીરમાં જરૂરી ખનિજના નામ આયરન, કેલ્શિયમ, આયોડિન. PEM નું આખું નામ પ્રોટીન, એનર્જી, માલ, ન્યુટ્રિશન. સંકલિત વિકાસ યોજનાના લાભાર્થી 0-5 વર્ષના બાળકો, સગર્ભા માતા અને ધાત્રી માતા. વિટામિન એની ખામીથી થતી બીમારી રતાંજરાપનું, ઝેરોપ્થેલ્મિયા, કેરેટોમેલેશિયા, કાયમી અંધાપો. વિટામિન સીની તો સ્કર્વી. આયરનની ઉણપથી એનેમિયા. PEM નું કારણ તો પ્રોટીન ડેફિશિયન્સી અને કેલરી ડેફિશિયન્સી. હંગામી દુધિયા દાંત કેટલા હોય છે? 20. IEC નું પૂરું ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન. સ્ત્રી અંડાશયમાંથી કયા હોર્મોન સ્ત્રાવ ધરે છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. પેન્ક્રિયાસમાંથી ઝડતા હોર્મોન્સ જણાવો. ઇન્સ્યુલિન. WHO નું પૂરું નામ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. મરાસમસમાંથી શેની ખામીથી થાય છે? પ્રોટીન અને ઉર્જા બંનેની એક સરખી ખામી. કોશિયોર કોર શેની ખામીથી થાય છે? તો પ્રોટીનની વિશેષ ઉણપ અને કેલરીની સામાન્ય ઉણપથી થાય છે. તો આ બંને આની અંદરથી સવાલ આવતા હોય છે, તો કન્ફ્યુઝન નહીં થતા. મરાસમસ જે છે તે પ્રોટીન અને ઉર્જા બંનેની એક સરખી ખામી થાય છે ત્યારે મરાસમસ થાય છે. જ્યારે કોશિયોર કોરમાં શું હોય છે કે પ્રોટીનની વિશેષ ઉણપ જોવા મળે છે, જ્યારે કેલરીની સામાન્ય ઉણપ જોવા મળે છે. તો આની પર ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. યુનિસેફનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ ઇન્ટરનેશનલ. અને ઇમરજન્સી શબ્દ હવે વપરાતા બંધ થઈ ગયા છે. તો યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એ યુનિસેફનું પૂરું નામ છે. અને પહેલાં એનું અંદર ઇન્ટરનેશનલ અને ઇમરજન્સી શબ્દ વપરાતા હતા. પીવાના પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડર, ફટકડી, ક્લોરિન ગેસ અને ક્લોરિન ટેબ્લેટ. PHC નું પૂરું નામ પ્રાઇમરી હેલ્થ સેન્ટર બ્લડ ગ્રુપ આવી ગયું છે. PY જે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ છે તે ભારતમાં સૌથી વધુ મેલેરિયાના કેસો જોવા મળે છે. અને PY વેક્સની રેડિકલ સારવાર લેવામાં ન આવે તો મેલેરિયા ફરી ઉઠલો મારે છે. અને એમની તમે મેં લાઈફ સાયકલ આપના મૂકી છે ચેનલમાં, તો એની અંદર તમે જોશો તો અમુક એના ફોર્મ હોય છે. તો જે સિન્ઝો છે તે ફોર્મ જે છે તે યકૃતમાં રહે છે, અને જ્યારે લોહીમાં ભરે છે ત્યારે તાવ આવે છે. તો તમને આગળ જોયું એ પ્રમાણે મચ્છર જે છે તે બાયોલોજિકલ જૈવિક વાહક છે, જ્યારે માખી છે તે મિકેનિકલ વાહક છે. એન્ટી લાર્વર કેમિકલ કંટ્રોલમાં એબેટ જંતુનાશક દવા વપરાય છે? આ પણ ઘણી વખત પૂછાઈ ગયેલો સવાલ છે. એબેટ
એ વપરાય છે. સ્વચ્છ પાણીમાં એનોફિલિસ મચ્છર થાય છે જ્યારે ગંદા પાણીની અંદર ક્યુલેક્સ મચ્છર થાય છે. એડિસ મચ્છર પાણીના કૃત્રિમ સંગ્રહના કન્ટેનરમાં પણ થાય છે. જુઓ ગ્લુકોમા જે છે તે પણ અંધાપાન રિલેટેડ છે, તો યાદ રાખજો. ગ્લુકોમા જેને ગ્લુકોઝ રિલેટેડ કોઈ વસ્તુ એમ નહીં સમજતા, એટલે એના રિલેટેડ આંખના રિલેટેડ છે. માણસનું સામાન્ય ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. માણસમાં 1 મિનિટમાં 18 RR શ્વાસોશ્વાસ અને 72 પલ્સ હોય છે. ડોટ્સનું આખું નામ ડાયરેક્ટલી ઓબ્ઝર્વડ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. આગળ આવી ગયું છે કે સિજરા મુક્ત ક્યારે થયું. અને ભારત એ 23 એપ્રિલ 1977ના રોજ થયું અને આખું વિશ્વ એ 1980માં થયું. તો આ યાદ રાખજો, ભારતની તારીખ યાદ રાખજો. તારીખ મીન્સ કે યર યાદ રાખજો. કોલેરા વિબ્રિયો કોલેરિયા ક્લાસિકલ ઓર ઇયલ ટોર જીવાણુથી થાય છે. તાવ દરમિયાન ઉષ્ણતામાન લેવા માટે ક્લિનિકલ થર્મોમીટર વાપરવામાં આવે છે. ભારતમાં જન્મ વખતે બાળકનું સામાન્ય વજન 2500 ગ્રામ હોય તો સામાન્ય ગણાય છે. તેનાથી ઓછું હોય તો લો બટ વેઇટ ગણાય છે. તો યાદ રાખજો, જે 2500 ગ્રામ છે તે સામાન્ય હોય છે, એનાથી ઓછું જાય તો આપણે LBW કેટેગરીમાં મૂકીએ છીએ. આજે આપ્યું છે રાષ્ટ્રીય કાર્યક્રમો, એના યર યાદ રાખજો. એમાંથી જે છે ICDS એ યાદ રાખજો, 1975માં ચાલુ કરવામાં આવ્યું હતું. જન્મ અને મરણનું રજિસ્ટ્રેશન 21 દિવસમાં કરાવવું ફરજિયાત છે. આ કેટલાક ફૂલ ફોર્મ આપ્યા છે. વિટામિન્સ અને તેની ખામી અને તેના ફૂલફોર્મ પણ આપ્યા છે, એટલે કે તેનું નામ વિટામિન એ ને રેટિનોલ કહેવાય છે. વિટામિન ડી ને કેલ્સીફેરોલ કહેવાય છે. વિટામિન સી ને એસ્કોર્બિક એસિડ. વિટામિન બી વન ને થિયામિન. વિટામિન બી ટુ ને રિબોફ્લેવિન. વિટામિન બી થ્રી ને નિયાસિન. વિટામિન બી સિક્સ ને પાયરોડિક્સિન અને વિટામિન બી ટ્વેલ્વ ને સાયનોકોબાલમાઇન. એની ખામીથી શું થાય છે, વિટામિન એ રેટિનોલથી હૃદયાંધળાપણું અને કાયમી અંધાપો આવી શકે છે. વિટામિન ડીથી રિકેટ્સ અને ઓસ્ટિયોમેલિસિસ. વિટામિન સીથી અવારામાંથી રક્તસ્રાવ અને સ્કર્વી થાય છે. વિટામિન બી વનથી બેરીબેરી. વિટામિન બી ટુથી મોઢામાં ચાંદા અને મૂવ આવવું. વિટામિન બી થ્રીથી પેલાગ્રા. 3 ડીઝ ડાયરિયા, ડર્મેટાઇસ, ડિમેન્શિયા. વિટામિન બી સિક્સથી હાથ પગમાં ખાલી ચડવી, જનજનાતિ થવી, ચેતાતંત્રમાં કમજોરી. વિટામિન બી ટ્વેલ્વથી એનિમિયા, પાંડુરોગ, હાથ પગના સ્નાયુમાં કમજોરી અને ચેતાતંત્રમાં કમજોરી. તમે મેઇનલી વિટામિન એ બી સીનું યાદ તો રહેતું હોય, પણ જે બી વન બી ટુ બી થ્રી એવું છે એમ એની અંદર આપણે ખાલી બેરી બેરી યાદ રહેતું, જે બીજું છે તે પણ યાદ રાખજો તમે.
તમે આ જોઈ શકો છો, આની અંદર આટલી વસ્તુ કવર થયેલી છે અને હું એ જુદા જુદા વિડીયો બનાવ્યા જ છે. તો હું ખાલી આ શું કરીશ કે તમે લોકોએ કીધું હતું કે આની પીડીએફ ફાઇલ અમને સેન્ડ કરજો, તો હું જે ટેલિગ્રામ ચેનલ છે આપની ત્યાં મૂકી દેઉં છું. તમે શું કર, મેં આની અંદર ઓલમોસ્ટ બધા વિડીયો બનાવ્યા જ છે. તમને જો વાંચવાનો કંટાળો આવતો હોય તમે એ વિડીયોઝ જોઈ શકો છો, પણ તમે આ પીડીએફ પણ વાંચજો સાથે. તો આપની ટેલિગ્રામ ચેનલમાં મૂકું છું અને બીજો વિડીયો ટૂંક સમયમાં આવશે. થેન્ક યુ વેરી મચ.